Now moving to the next performance, I would like to introduce her in a slightly different way. I had to struggle a bit, कारण के she's new to me in a way. Settle side long shuru kar. And all you friends, we will be happy if you come and join us here. It will take about 15-20 minutes if you are willing to stay. अंदर रखो ना ठीक है लेने हमना ऑफ करी ओके तो एनो हूँ परिचय आपू तमने जरा एवी रीते के जे मने अत्यारे मोस्ट कन्विंसिंग लागे छे સંવિતિના બધા જે સાહિત્ય મિત્રો છે ને એ સંવિતિ માટે બહુ સ્નેહ ધરાવે છે, બહુ આદર છે, બહુ લાગણી છે. અને આમ જેને કહીએ ને ગુજરાતીમાં આપણી ગદગદિત છે, ઓવરવેલ્મ છે. પણ સંવિતિનો આ એક એવો સાહિત્ય મિત્ર છે કે જ્યારે પણ મારી સાથે કનેક્ટ થાય છે ત્યારે યુ નો શી અપિયર્સ ટુ મી એઝ અ કાઇન્ડ ઓફ સ્ટ્રેટ દેર શૂટિંગ એન્ડ યુ બેટર લિસન ટુ મી. She is so creatively possessive about Samvitti that I simply love her for. Kashu j nahi chalo, you know, Samvitti mate aam tem aavu karvu joise ane tame karsho nahi kari shako time nahi hun karu chu. With that great possession she simply dictates and I love her for that. Chintan, all yours, come forward. હજુ એક સ્લોટ. હેલો, નમસ્તે મેડમે આજે કહ્યું ને કે ડિક્ટેટ કરે છે. આઈ લવ ટુ બી ડિક્ટેટેડ, ડુ ધેટ. મને મારો સ્વભાવ છે અને આનો સૌથી મોટો વિક્ટિમ બિચારો મારો વર્ગ, એ બિચારો પાછળ બેઠો, સૌથી નજીકનો વિક્ટિમ અને એની પહેલા વિક્ટિમ મારા પેરેન્ટ્સ. લકીલી મારા પેરેન્ટ્સ સો સપોર્ટિવ, એમને મારી એનર્જી અને મારું વ્યક્તિત્વ બહુ બાળપણથી જ ખબર હતી. હું રિબેલિયસ ટાઈપ, યુ નો, પટેલ ફેમિલી, દે આર મોડર્ન, દે આર ઓલ્સો સ્ટ્રગલિંગ એન્ડ ઉપર જીયા, એટલે પહેલા એ વિક્ટિમ પછી આ. વી આર નોટ વિક્ટિમ્સ, પણ આની મજા છે. વી સેલિબ્રેટ યોરસેલ્ફ, હા, જસ્ટ કેરી ઓન. આની મજા છે કારણ કે મને આ લોકોએ પોષી છે અને હવે સંમિતિ પોષે છે. તું જ્યારે મારી સાથે ફોનમાં વાત કરે છે કે વિડીયો કોલમાં વાત કરે છે અને જે રીતે તું આમ આવે છે ને, આઈ સી યુ લાઈક અ ગન કમિંગ સ્ટ્રેટ, you know, from the pocket and being shot at me, that better you do this or I am doing this. And I simply love that. એ થોડું ઘણું સ્વભાવગત છે મેડમ, અને સરસ છે. હા, અને બીજું મને મજા છે, અને બીજું છે કે મેં જે જર્ની ચાલુ કરીને મારી વર્કિંગ હોવાની, જે બહુ બહુ જ ઇનિશિયલ એજમાં કહી શકાય વિધાઉટ માય ગ્રેજ્યુએશન, કમ્પ્લીટિંગ માય ગ્રેજ્યુએટિંગ, અને મેં ચાલુ કર્યું કમાવાનું, ત્યાર પછી આ દાદાગીરી કહેવાય ને, એ દાદાગીરીને મને મજા પડી ગઈ. એનીવે, ઇટ્સ અ પાર્ટ ઓફ ધેટ. હું સંવિતિ ફાઉન્ડેશન તરફથી, માઈક છે, સંવિતિ ફાઉન્ડેશન તરફથી હું સાહિત્ય મિત્ર ચિંતલ પટેલ, આ ઓળખ, આજે આ ઓળખ એ મારા માટે મારા માતા પિતાની પુત્રી હોવા પછીની એકમાત્ર ઓળખ કે જે મને મારી લાગે, જે મને મારી પોતાની લાગે. બાકી બધી ઓળખ ત્યાં જ છે, પત્ની, બેન, માતા, એની પણ મજા છે, પણ જે મારી છે ને, મારામાં રહેલી વુમન પોષે છે, જે ગ્રો કરે છે અંદર રહેલી, ડે બાય ડે વિકસવું છે. આ દુનિયા નાની પડે
જો વિકસવાનું ચાલુ કરીએ ને તો આ દુનિયા નાની પડી જાય. આ એ વાત છે. આ એ વાત છે. અને આ ટેગ છે ને એ મારા માટે તો પદ્મશ્રી જ છે. અને બહુ જ સરસ વાત, વાર્તા શરૂ કરું ને એ પહેલા કહી દઉં કે આ મારી જે છે જર્ની અત્યાર સુધીની જિંદગીની, જિંદગીમાં ક્યાંય કોઈ પાર્ટિસિપેશન કર્યું નથી, ક્યાંય કોઈ લાઈવ જગ્યાએ જઈને બોલ્યા નથી. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ. અને આ બધી હિંમત અને આ બધા આ બધી હિંમત કહો કે આ બધી વાત કહો, આના કારણે હવે વાત શરૂ કરીએ. આપણે ઉજવી રહ્યા છીએ મહિલા દિવસ, એના નિમિત્તે મહિલા સપ્તાહ, એટલે કે મહિલાઓની વાત, સ્ત્રીઓની વાત, એટલે કે મૂળ લાગણીઓની વાત, સંવેદનાઓની વાત અને ભાવનાઓની વાત. આ બધું જ અલગ અલગ હોઈ શકે, જુદું જુદું મળી શકે, પરંતુ આ વગરની સ્ત્રી ના મળી શકે એ વાત ચોક્કસ. એટલે જ આજના દિવસને અનુરૂપ હું વાત કરીશ. સ્ત્રીઓને સામાન્ય રીતે છે ને એમના જીવનને ફરજ અને લાગણીઓ આની વચ્ચે જોવામાં આવે. સામાન્ય રીતે એની ફરજોને ગણવામાં આવે, લિસ્ટ બનાવવામાં આવે, પારખવામાં આવે અને ઇવેલ્યુએટ કરવામાં આવે. પરંતુ એની ભાવનાઓને નજરઅંદાજ કરવામાં આવે. આ મોટા ભાગે થતું જ રહે છે અને થતું જ રહે છે આ 21મી સદીમાં પણ ઘણા બધા પ્રમાણે. એટલે જ આજે તમારી સમક્ષ હું એક એવી રચના રજૂ કરીશ કે જે એક સર્ટેન એક ચોક્કસ ઉંમર પર પહોંચેલી દરેક સ્ત્રીઓને અનુભવાતી લાગણીઓ, અનુભવાતી ભાવનાઓને વ્યક્ત કરે છે. મારી આજની આ વાર્તાનું શીર્ષક છે નવસર્જન. લેખિકા સરિતા દલાલ દ્વારા લિખિત, પરંતુ મારી ગમતી વાર્તાઓમાંની એક વાર્તા અને મારી સંવિતિ સાથે જોડાવાની આ પહેલી વાર્તા, એટલે મારા માટે અમારા બાળકથી વિશેષ. ભલે, હા, બાળકથી વિશેષ, એમાં કંઈ માનો પ્રેમ ઓછો થતો નથી. તો વાર્તા શરૂ કરીએ. પાણીના મોજા હવે પગ સુધી આવી ગયા હતા, કપડા પણ ભીના થવા લાગ્યા હતા, તેમ છતાં ઢળતા સૂરજે એક ટક જોઈને બેઠેલી જાનવી ઊભી ના થઈ. સાંજ ઢળવા આવી હતી, તેમ છતાં પણ લગભગ 2 કલાકથી એક જ જગ્યા પર બેઠેલી જાનવી આજે તેના મનમાં ઘણું બધું મનોમંથન ચાલી રહ્યું હતું. દરિયાથી આવતા મોજા પાછા જતા તેના પોતાના અસ્તિત્વને પણ જાણે ખેંચીને દરિયામાં લઈ જતા હોય આજે એવો અનુભવ થઈ રહ્યો હતો. જેમ તેમ કરીને ક્યાંય સુધી સૂરજને જોયા કર્યા બાદ ઊભી થઈ જાનવી 45 વર્ષની ઉંમરે પહોંચેલી, તેમ છતાં ખૂબ સુંદર વ્યક્તિત્વની માલિક, સુંદર લાંબા કાળા વાળ, સપ્રમાણ બાંધો, સુંદર ચહેરો અને હા, 2 સુંદર યુવાન બાળકોની માતા અને 1 પ્રતિષ્ઠિત બિઝનેસમેનની પત્ની. આ બધું જ હતું, આ બધું જ હોવા છતાં આજે તેને ઘરે જવાની ઈચ્છા ન હતી. બસ આજે તેને ઘરે નહોતું જોયું. કેમ? ઘર ઘર યાદ આવતા જ તેને તેના પતિના શબ્દો યાદ આવી ગયા. તેનો પતિ શિવ, તેના શબ્દો જે આજે સવારે જ તેના મોઢા પર એને કહ્યા છે,
એક પ્રતિષ્ઠિત બિઝનેસ ટાઇકુનની પત્ની સિવાય ક્યાં કોઈ બીજી ઓળખ છે તારી? અરે પણ હા, પણ હા, જે ઘરને તેને વર્ષો સુધી સજાવ્યું સવાર્યું એ ઘર સામે તો પતિના નામની તકતી છે, અને જે બાળકોને પોતાના જીવનો ખર્ચીને અને ઉછેર્યા એ બાળકોનો આજે અલગ અસ્તિત્વ છે, અલગ વ્યક્તિત્વ છે. પોતાનું શું, આખા ઘર ઉપર અમરવેલીની જેમ વીંટળાયેલી જાનવી. બિઝનેસમેન પતિનું મોટું ઘર, એના શોખ ના શોખ, ગમા અણગમા, અને પછી બાળકો, આ બધાની પાછળ તેને પોતાના જીવનના મહત્વના વર્ષો ખર્ચી નાખ્યા, અને આ બધું જ એના થકી જ છે એવું માનીને એ જીવતી. પરંતુ આ તેનું અમરવેલીનું અવલંબન અને જરાક વધુ પડતી કાળજી હવેથી તેના પતિને અને બાળકોને ખૂંચવા લાગ્યું. કેમ? કારણ કે બધા પોતપોતાની દુનિયામાં, પોતપોતાની દોડમાં મસ્ત છે, વ્યસ્ત છે, અને હવે જાનવીની કોઈને જાણે જરૂર જ નથી, અને જાનવી સાવ એકલી પડી. આવા જ મનોમંથન, આ જ બધા વિચારો અને લાગણીઓ સાથે જેમ તેમ કરીને ઉઠેલી જાનવી ગાડીમાં બેઠી, ગાડીમાં તો બેઠી પણ આજે ઘરે તો નથી જ જવું, એ તો નક્કી છે. કારણ કે અંદરથી તો અવાજ છે જ કે આજે તો નથી જવું. તો જવું ક્યાં? આજે તો કોઈ એવું જોઈએ છે કે જેની પાસે જઈને દિલ ખોલી શકે, મનની વાત કરી શકે, બસ આટલું જ. અને ગાડી આપોઆપ ગુરુમાના ઘર તરફ વળી ગઈ. ગુરુમા બાળપણથી જ તેના આ નૃત્યના શોખને પોષવા તેના માતા પિતાએ તેને ગુરુમા પાસે તાલીમ અર્થે મૂકી. પોતે પણ અભ્યાસ અને સ્કૂલ સિવાયનો બધો જ સમય લગભગ ગુરુમાના ઘરે જ તાલીમ અર્થે વિતાવતી. આટલા વર્ષોની તાલીમ લીધેલી જાનવી એ ખ્યાતનામ નૃત્યાંગના બનેલી હતી. તેના જ તો કોઈ આવા નૃત્યના પરફોર્મન્સ દરમિયાન તેની મુલાકાત આ શિવ સાથે થઈ હતી. મુલાકાત અને પછી ઘડિયા લગ્ન. લગ્ન પછી જાનવી મોટા ઘરની વહુ, બિઝનેસમેનની પત્ની, આ બધાની વચ્ચે પોતાની જાતને, પોતાના અસ્તિત્વને વિસરી, અને પછી ઘર, બાળકો અને આ બધામાં એવી તો ગુચવાઈ કે જીવનના મહત્વના વર્ષો ખર્ચાઈ ગયા. ખબર જ ના પડી કે આ મહત્વના વર્ષો નીકળી ગયા. અને જ્યારે ખબર પડી ત્યારે હવે બધા પૂછે છે, તારી ઓળખ શું? જે એ જ લોકો કે જેની પાછળ તો આ વર્ષો ખર્ચાયા, એ જ લોકો કે જેના માટે પોતે અસ્તિત્વ ભૂલી ગઈ, એ જ લોકો આજે ભેગા મળીને એને પૂછે છે કે તું કોણ, તું શું, તારું અસ્તિત્વ શું? આજ બધી લાગણીઓ, ભાવનાઓ, સંવેદનાઓની સાથે એ ગુરુમાના ઘરે પહોંચી. કશું જ કહ્યા વગર સમજવાનો મા દીકરીનો સંબંધ હતો. એને જોતા જ ગુરુમા બધું સમજી ગયા. કાંઈ ન પૂછ્યું, ફક્ત આટલું જ કહ્યું, જાનવી બેટા કાલથી મારા માટે થોડો સમય કાઢીશ, મને સારું થશે, મને મદદ રહેશે. આ સાંભળતા જ જાનવીને થઈ આવ્યું, આજે તેની કોઈને હજી જરૂર છે, આજે હજી તે કોઈના માટે મહત્વની છે.
આજે હજી કોઈને તેની જરૂર છે, હજી કોઈ તેને બોલાવે છે. અને જાનવી તરત હા પાડી. બીજે દિવસે જ્યારે જાનવી પહોંચી ગુરુમાના ઘરે, તો જુએ છે કે 13-14 વર્ષની 5-6 બાળાઓ ગુરુમાને વિચળાઈને ઉભેલી. જાનવીને જોતા જ ગુરુમાએ કહ્યું, બેટા આ બધી બાળાઓને તારે જ નૃત્ય શીખવવાનું છે આજથી. આ સાંભળતા જ જાનવીને તો આશ્ચર્ય થયું. આશ્ચર્ય સાથે કહ્યું, ગુરુમા ના, હું શું શીખવવાની, મેં જ તો વર્ષોથી રિયાઝ નથી કર્યો ગુરુમા. પણ ગુરુમાએ તેને ખૂબ પ્રેમથી સમજાવતા કહ્યું, બેટા વર્ષોની તાલીમ પર વિશ્વાસ રાખ અને આજે થોડા પ્રયત્નો સાથે શરૂઆત કર. તે દિવસે જાનવીએ થોડા પ્રયત્નો સાથે શરૂઆત કરી. તે દિવસે તેને ખૂબ આનંદ આવ્યો, ખૂબ મજા પડી. અને એ દિવસે એ ઘરે પહોંચી તો એનું મન આજે લોકોની અપેક્ષાઓ, ઉપેક્ષાઓની માપણી, ગણતરી આ બધાની જગ્યાએ પોતાના નિજાનંદમાં જ વ્યસ્ત હતું. એ દિવસે તેને ઘણા વર્ષો પછી બહુ શાંતિની અને બહુ જ સારી ઊંઘ આવી. તે દિવસ પછી જાનવીનો આ નૃત્ય શીખવવાનું કામ રોજિંદુ બની ગયું. જેમ જેમ એ રોજિંદા કામમાં વ્યસ્ત રહેવા લાગી, પોતાની નાનકડી દુનિયામાં વ્યસ્ત રહેવા લાગી, અને વ્યસ્ત રહેતી જાનવી ખુશખુશાલ રહેવા માંડી. અને ખુશખુશાલ જાનવી, આનંદી જાનવી, તેનું આ પરિવર્તન, તેના સ્વભાવનું આ પરિવર્તન, હવે તો પહેલા જેવી જાનવી, પહેલાની જાનવી, વારે વારે રડ્યા કરતી, વારે વારે ગુસ્સો થઈ જતી અને પોતાને રૂમમાં બંધ કરી દેતી જાનવી જાણે ક્યાં ગઈ, ખોવાઈ ગઈ. આ એનું પરિવર્તન એના ઘરના સભ્યોથી અજાણ ન હતું, બિલકુલ નહીં. પણ આશ્ચર્યમાં હતા કે આ છે શું. પણ આનંદ તો એમને પણ હતો, કારણ કે એમના પાસે તો પાછી પહેલાની જાનવી પાછી આવી હતી, એટલે મજા તો એમને પણ હતી. આ બધું લગભગ 6 મહિના ચાલ્યું. અને એક દિવસ અચાનક જાનવીએ એક આમંત્રણ પત્રિકા તેના પતિ અને બાળકોને આપી. એ આમંત્રણ પત્રિકા હતી તેની નૃત્ય શાળાની બાળાઓ અને તેનું પરફોર્મન્સ. શિવને તો આશ્ચર્ય થઈ ગયું, પણ તેને ખૂબ પ્રેમથી વધાવી લીધું. તે દિવસે જાનવીનો આ નૃત્યનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો, ખૂબ જ સફળ રહ્યો. ચારે બાજુ ફરી વાહ વાહ થઈ ગઈ. જાનવી બીજા દિવસે ગુરુમાના ઘરે પહોંચી. ગુરુમાના ઘરે પહોંચી ગુરુમાના ખોળામાં માથું મૂકીને સૂતી. તો ગુરુમાએ તેના માથે હાથ ફેરવીને તેને બહુ જ સુંદર વાત કહી, બેટા પોતાના અસ્તિત્વને વિસારી બેઠેલી લગભગ દરેક સ્ત્રીએ આ પ્રકારની ઉપેક્ષાઓનો સામનો કરવો જ પડે છે. પરંતુ આપણે તો સ્ત્રી છીએ અને સ્ત્રી તરીકે સર્જનમાં જ માનવું રહ્યું. સૌની સર્જનહાર, પાલનહાર બનવાની સાથે સાથે આપણી અંદર પણ એક એવો ખૂણો ચોક્કસ રાખવાનો બેટા, કે જ્યાં આપણે આપણું નિરંતર નવસર્જન કરી શકીએ અને આપણા અસ્તિત્વનો આનંદ લઈ શકીએ. અને જાનવીના ચહેરા પર એક સંતોષનું સ્મિત પડ્યું. વાહ,
વેરી વેલ મેડ થેન્ક યુ વેરી વેલ હાઉ ડુ યુ ફીલ વિથ અરે અઘરો સવાલ છે જસ્ટ બી યોરસેલ્ફ વર્ડ્સ જ નથી મેમ મારી પાસે આ તકલીફ છે આમ બહુ બોલે છે પણ આવું આ નહીં બોલાય પણ સંવિતિ સાથે જોડાવું મારા માટે એટલે મજાની વાત છે એટલે મને મળવા જેવું મને લાગે ફરી એવું કહી શકું કે એક સ્પાન પતાવ્યો પછી એક બીજા સ્પાનમાં આવી એટલે કે લગ્ન લગ્ન કર્યા પછી એ રોલ પછી બીજો રોલ માતાનો આ બધાની વચ્ચે હું મને તો શોધતી જ અને મારી આજુબાજુને ત્રાસ તો આપતી જ કે ભાઈ આ હું નથી આમાં કંઈક ખૂટે છે આ બધું તો બરાબર છે પણ આમાં મજા નથી બસ આમાં કશું ખૂટે છે વિક્ટિમ પાછળ વિક્ટિમ પાછળ એટલે આ સ્ટ્રગલ કાયમ રહે મારું સંવૃત્તિમાં હોઉં ને મેડમ એનો યશ જો મારે કોઈને આપવાનો હોય ને તો મારા ઘરમાં એ મને દરરોજ કે તો શોધને કઈ રોજ વાંચ્યા કરે તમે આવો ને આવો કા મને રોજ કે રોજ વાંચીને મને ભાષણ મારે છે શોધને કઈ બીજે જઈને માર ઓકે બીજે જઈને માર એટલે એને ત્રાસો છો રોજ મને આવું કે દર બે ચાર દિવસ મને દોરા પડ્યા કે મને આ મજા નથી બસ કઈક કરો ન અને રોડ મને સમજાવે કે બરાબર છે આજે આ છે સ્વરૂપ ઓકે પછી એક દિવસ એમ જ આમ મને આવું અહીંયા મળે નહીં ને આવું કંઈ છાપામાં ના મળે આપણને એવું સપને ખબર ના હોય કે આપણને આ જે કરવું છે કે આવું કંઈક જોડાવું છે એ છાપામાં ના મળે અથવા તો ઇન્ટરનેટ પર ના મળે તો મને કહું કે તું રેવા દે નહીં યાર તને નહીં સમજે એટલે મને કે તું શોધ તો કરી ગામખાનું શોધ્યા કરી તો પણ શોધ એક દિવસે આમ જ ન્યૂઝપેપર ગુજરાત સમાચાર લીધું અને આપણી યાર જોયું એડ જોઈને પહેલા ફોન સમિતિ ને થયો એને થયો ફોન કરું એટલે મારે કીધું મારે શું કામ કર્યો કર ત્યાં હવે તું ત્યાં જા સો મારું સમિતિ સાથે જોડાવું એનો યશ મારા ઘર અને સતત મને પ્રોવોક કર્યા કરે કે વાંચે છે કરે છે પણ તારી આજુબાજુના ને ફાયદો છે એટલે આમ ફાયદો કે વિચારો પણ આમ કહેવાય ત્રાસ આમ કહેવાય ફાયદો પણ આમ કહેવાય ત્રાસ બીજાને આપવે અને મને એમ થાય કે મને સ્વભાવે આમ બહુ પસે છે મને મારી વાત અને મારી ગમતી વાત મારું મારી ગમતી પેન પર છોકરીને નથી એ મને બરાબર અનુભવ છે થેન્ક યુ એના વિશે હું કાંઈ ન કરી શકું આ પેકેજ આઉટ છે સો ધીસ ઇઝ હાઉ કે સંવિતિ સાથે મારું જોડાવાનું અને પછી હું અત્યાર સુધી જે વાંચતી જે કરતી ને એ આખો ઝોન અલગ હતો એ આખો ઝોન હતો સોર્ટ ઓફ કહી શકાય કે તમારા પ્રેક્ટિકાલિટી ડે ટુ ડે ડેલિંગ યુ નો યુ 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 કેન કન્સોલ યોર સેલ્ફ યુ કેન મોટિવેટ યોર સેલ્ફ એ વાંચી મારો એવો હતો કે મને ગુણવંશ બહુ ગમે રિબેલિયસ વાતો આમથી મને ગમે એટલે આવો મારો વાંચવાનો શોખ અહીં આવ્યા પછી મને બીજી કે ત્રીજી જ વખત કહેવામાં આવ્યું કે ઉમા શંકર જુ છે બોસ આ તો લોચો પડી જશે આ તો લોચો પડી જશે એટલે મેં સરને કીધું તારા માં કઈ થાય નહીં એટલે સર તમે કરો તો ખરા એટલે હું અંદરથી બોલું કે શું કરું ખબર તો છે નહીં આઈ હેવ અ કોમ્પ્લિમેન્ટ ફોર યુ જનરલી ગૌરંગ એન્ડ આઈ ટોક અબાઉટ સાહિત્ય મિત્ર સ્પાઇટ ઓફ બટ વેન એવર હી રિફર્સ ટુ યુ lot of changes I experienced in him. So you are an exceptional Sahitya Mitra. and I always tell Gaurang only two words that be patient and give her space. Be patient, give her space. So you must thank Gaurang also for being so kind to you. Age you keva jai rahi hati ke jo Gaurang sir bahut shanti thi kaam na lidhu hat to mara jeva impatience nu to su tha એટલે ઇટ કેમ ટુ મી એઝ એન અલાર્મ
કે વન સાહિત્ય મિત્ર મે કમ ટુ યુ વી વિલ ફોરવર્ડ હર ટુ યુ આઈ સેડ ડુ મારા પપ્પા બેઠા છે મારા પપ્પાને બહુ મજા આવતી હશે સાંભળીને કારણ કે એક એક સ્પાન એવું હતો કે હું ને મારા પપ્પા એક જ જગ્યા પર જોબ કરતા હતા મારા પપ્પાને સાંજે 7 વાગે એમના બોસે કેબિનમાં બોલાવ્યા હી ઇઝ ઇન અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ આઈ એમ અસિસ્ટિંગ હિમ એઝ અ એક્ઝિક્યુટિવ અસિસ્ટન્ટ મને મારા ડેડીને બોલાવીને કહે છે ભાઈ અમને સાચવે છે કેમ આઈ વોઝ જસ્ટ 23 એટલે મારા પપ્પા પણ મારા જેવા અહીં જડી રાખ્યો સાહેબ સરસ ગૌરંગ ડુ યુ વોન્ટ ટુ સે સમથિંગ આઈ થિંક યુ શુડ હા સર યુ મસ્ટ હા યુ હેવ બીન ટેલિંગ મી સો મચ કમ ઓન ઇવન નેત્રા ઇફ શી ઇઝ અરાઉન્ડ આઈ વોન્ટ ટુ ટોક ટુ લાઈક નહીં નેત્રા ઇઝ સમથિંગ આઈ કેન નેત્રા લુક્સ ટોટલી હેલ્પલેસ વેન શી રિફર્સ ટુ ચિત્ર પટેલ નોટ નાઉ હા નોટ નાઉ હા નોટ નાઉ આઈ મીન યુ નોટ નાઉ You are so I would say demanding in a way that people feel that this is coming to you only and I said I'm all ready let them come to me if you feel you simply don't want to let it come to me but I must say Gaurang Netra managed ha they managed I support also I surrender also so Gaurang here it is કઈ વાર્તા હતી તને એકદમ આપણે નથી કઈ વાર્તા આપણી શ્રાવણી મેળો ના ત્રણ સેકન્ડ ડે પછી ફરી ટેક લીધો તો આપણે હા ઉર્મિલા 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 ચિત્તલ પટેલ ને ઉર્મિલા ની વાર્તા કરવાનો બહુ જ અંદર થી ઈચ્છા હતી કે હું ઉર્મિલા કહું પણ વાર્તા તૈયાર કરતી વખતે એમને થયું કે ઉર્મિલા હું નથી ઉર્મિલા મને સમજાતી જ નથી અને એનું સેશન હતું આવ્યા રેકોર્ડિંગમાં અને ફટ 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 ઉર્મિલા વાર્તા કરીને ઉભા થઈ ગયા થઈ ગયો તો પણ આ ઉર્મિલા તો પછી દેખાય ને તો ચિંતર જ દેખાય છે તમને આપણે ઉર્મિલા જોવે છે સેકન્ડ ટેક થર્ડ ટેક ફોર્થ ટેક ના મેળતો પછી ફોર્થ ટેક લઈ લીધો ત્યાંથી વધારે ના લઈ શકે એટલે ફાઈનલ કર્યું રાતના 12:30 વાગે ફોન આવ્યો કે મને ગમ્યું નથી ઉર્મિલા લાવી નથી શકી આપણે કાલે ફરી કરીએ અને હવે હું ઉર્મિલા લાવીને દેખાડીશ And she was so enthusiastic, and the next day she came, and the first day she got that Urmila out of her. I'm very proud of you for that. Very proud. And the day I phone karu, ne pella eno phone mane aapko. Darshini, we need you. I said I'm always. Let me see if I need you, I will tell you. But then he did not come back to me, so I am relieved. Thank you so much. So, aapne shu kehu che Chintal na Samviti. સાથેના જોડાવા વિશે આપનું નામ નવે સચિન સચિનભાઈ સો આઈ વોન્ટ યુ ટુ ટેલ મી હાઉ ડુ યુ ફીલ ચિંતલ એન્ડ સંદીપ ટુગેધર થેન્ક યુ લેટ ઇટ સ્પીક ચિંતલ ચિંતલ વિથ સંવિધિ આઈ વુડ સે ધેટ ફોર મી શી વોઝ લુકિંગ ફોર બિફોર જોઈનિંગ સંવિધિ શી વોઝ લુકિંગ લાઈક યા શી વોઝ લુકિંગ લાઈક હોલો શી વોઝ લુકિંગ ફોર સમથિંગ વિચ શી ઇઝ નોટ એબલ ટુ ફાઇન્ડ She was so good in literature. I have full, maybe two closets full of books. And she used to narrate me sometimes, which was going over my head always. Okay, because I am not that, what you can say, close to literature now. But then I was also feeling somehow within myself that, okay, she is looking for something. And slowly she is becoming directionless. But when Samviti came, I think then she found the direction. And that is why I pushed her that, okay, go with this. And I think this is the right choice. So that is how it is. So now she is there almost since last 1 year. So I'm happy. You're happy? Yeah, I'm happy. At least she is having something to engage with. Well, so I'm so happy to see both of you. Lagna pehla bahut shiddat thi samru. Je kahu e. Lagna pachi bas. Thai gayo ave. So Chintan, I have to tell you only one. You know,
જસ્ટ બી યોરસેલ્ફ હું આવી છું આમ જ હું નહીં બદલાઉં જરૂર જ નથી એન્ડ સેલિબ્રેટ શક્ય જ નથી સેલિબ્રેટ યોરસેલ્ફ ઓર ઓલવેઝ એન્ડ વી આર હેપી ટુ હેવ યુ લાઈક ધીસ આપણે સંવિધિ સાથે જોડાવાનું અને પછી સંવિધિને સમજવાનું અને પછી સંવિધિને ફીલ થવાનું મને પ્રેમ બહુ જલ્દી ઓછો થાય છે કારણ કે પ્રેક્ટિકલ પણ બહુ ઓછું પણ ધીરે ધીરે હું સંવિધિના પ્રેમમાં પડી કારણ કે એને ફરીથી મને મને મળ્યા જર્ની સ્ટાર્ટ આઈ બિગેન અ વેરી અર્લી સ્ટેજ અમદાવાદની બજારમાં વિધાઉટ ડિગ્રી જવું કરવું અને મનમાં તો પહેલેથી જ કે સારું કંઈક તો તોડો યુ નો આવો જ એટીટ્યુડ સારું કંઈક તો ઉખાડો પણ હાથમાં ના પાછળ કંઈ ના હાથમાં કંઈ અને પછી મારું મને અંદરથી આ વાત ગમે મને વાંચવું ગમે મને સારી વાતો ગમે અને પછી મારા એક બોસ હતા એ બહુ વાંચે એટલે મને એવું કે તું વાંચ પછી મને ધીરે ધીરે ખબર પડી કે આ તો મારું જાન છે આ તો મારું જીવ છે યુ નો આ તો મારું જીવ છે પછી હું ત્યારે આપણી પાસે વ્હીકલ નહીં બસના પૈસા પગારના હિસાબ એટલે આપણે શું કરીએ ચાલતા જવાનું ઓફિસે ચાલતા આવવાનું મારા પપ્પાને ખબર છે પણ પૈસા બચાવવાના ચોપડી લાવવાની ઘરે જે થવું હોય થાય એટલે એ એ એ ફરી ચિંતનને મળવું ને એ વર્ષો પછીની જર્ની પછી મને પોતાને જ ખબર નહોતી એ ચિંતન ક્યાં ગઈ યુ નો જે જે ચિંતન રોજ સેલિબ્રેટ કરે મારા માટે આમ જોવા જઈએ ને તો એક જ વાત ઇમ્પોર્ટન્ટ મજા પડવી જોઈએ ધીસ ઇઝ વોટ ઇમ્પોર્ટન્ટ ફોર મી એનો મતલબ એ નહીં કે બીજાની મજા લઈ લો કે મારી ના પણ મને મજા આવવી જોઈએ તો મને રાત્રે ઊંઘ આવે કારણ કે આ શ્વાસ છે ને બહુ કિંમતી છે યાર બહુ કિંમતી છે સાલા વેડફાઈ જશે ને પછી સમજ બી નહીં પડે પછી શું કામ સાલા ખાટલે પડીને વસવસા કરવાના કે આ કર્યું હોત તો ના કર્યું હોત તો થાય એટલું કરી લો બાકી વસવસા તો રહેવાના જ છે વસવસા તો રહેવાના જ છે એક નહીં ને બીજા પણ થાય એટલું માણી લો થાય એટલી મજા ભરી લો જેથી એવા વખતે વાગોળવા કામમાં લાગે કે બાપુ એમને એમ જ જતા હા મજા તો કરી છે ગ્રેટ સો યુ વોન્ટ ટુ કન્ક્લુડ નાઉ હાઉ વિલ યુ કન્ક્લુડ યોર સેશન હાઉ ડુ યુ વોન્ટ ટુ કન્ક્લુડ વોટ ડુ યુ વોન્ટ ટુ સે મારી વાર્તા હતી એક ચોક્કસ પડાવ પર પહોંચેલી સ્ત્રીઓ મને લગતી એમની ભાવનાઓને વ્યક્ત કરતી 21મી સદીમાં પહોંચી ગયા છીએ વર્કિંગ છે હોય છે છોડી દે છે મારી જેમ છોડી દે પછી પાછા વર્કિંગ થાય પણ આ બધી સ્ટ્રગલ છે ને એ સ્ટ્રગલ વહેંચાતી પણ હોય છે જેમ મેં કહું એમ કે ત્રાસનો ભોગ તો છે જ પણ અંદરની જે સ્ટ્રગલ છે ને અંદરની જે સ્ટ્રગલ એ જ્યાં સુધી મળતું નથી ને બસ ત્યાં સુધી એને શાંતિ નથી જ્યાં સુધી અહીં બળે છે ને ત્યાં સુધી જીવો છો અને જો આ બળતું બંધ થયું ને એ દિવસે તમે ખાલી શ્વાસ લો એટલે આ બળતું રાખવા માટે પણ છે ને સારું બળવું તો પડે એટલે ચોક્કસ આ વાત બળતી તો રાખવાની કે અસ્તિત્વની મજા અને અસ્તિત્વનું ઇમ્પોર્ટન્સ છે છે ને છે જ Amazing. So, it was nice to have you, Chintal, this evening. And I could really see your true colors, your essence, your real self. And I feel happy that Samvitti could become a reason for you to open up. Start walking. And now what I wish for you is you start flying. Yes. And keep flying. Yes. And I look forward to see you fly. Thank you. Thank you so much. Thank you. Thank you. Thank you.